નમસ્કાર બાળકો ધોરણ ચાર વિષય ગણિત ગમતું ભાગ છ માં આપનું હાર્દિક સ્વાગત છે સ્વાધ્યાય પોકરણ બાર માં એક થી છ દાખલાનો અભ્યાસ કર્યો હવે દાખલા નંબર સાત કયું પલ્લું નીચેની તરફ ઝૂકશે તીરની નિશાની કરી દર્શાવો તો બાળકો અહીં આપણને બે ત્રાજવા આપેલા છે તો અહીં આપણને બંનેમાં ગ્રામ વજન આપેલા છે બરાબર તો આપણે શું કરવાનું બંનેનો પહેલા સરવાળો કરવાનો તો અહીંયા આપણને પહેલું ચિત્ર આપેલું છે પહેલું વજન ત્રાજુ આપેલું છે એમાં બંને આપણે જોઈ શકાય છે પચીસ અને ચાલીસ ગ્રામ જ્યારે અહીંયા પાંત્રીસ અને ચાલીસ ગ્રામ તો બંનેમાં જોઈ શકાય છે કે અહીંયા ચાલીસ ચાલીસ સરખા છે પંચોતેર ગ્રામ અને પંચોતેર ગ્રામ તો પંચોતેર વધતા પંચોતેર એટલે કે એકસો પચાસ ગ્રામ જયારે અહિયાં પાંત્રીસ વધતા એકસો ચાલીસ તો પાંચ ચાર ને ત્રણ સાત અને એક એટલે કે એકસો પંચોતેર જયારે એકસો પચાસ અને બસો પચાસ સરવાળો કરીએ પાંચ શૂન્ય અને બે ને એક ત્રણ ગ્રામ જ્યારે અહીંયા શૂન્ય પાંચ ને પાંચ દસ ની શૂન એક બે ને એક ત્રણ ને એક ચાર ચારસો ગ્રામ તો ત્રણસો પચાસ અને અહિયાં ત્રણસો પાંચ અને અહીંયા ચારસો તો આ પલ્લુ ભારે છે એવી રીતે આ સરવાળો કરીએ પાંચ ને પાંચ દસ ની એક બે ને એક ત્રણ ત્રણ ને સાત દસ એટલે કે અહીંયા હજાર ગ્રામ જયારે અહીંયા ચાર પાંચ અને છ બે આઠ ગ્રામ એટલે કે આઠસો ચોપન ગ્રામ એટલે કે આ પલ્લુ ભારે છે નીચે જોઈએ વીસ ગ્રામ વધતા એકસો છન્નું ગ્રામ તો અહીંયા છ નવ ને બે છે હવે તમને આવડશે તો આ ત્રણ તમારા માટે હોમવર્ક બરાબર આ ત્રણે ત્રણ તમારા માટે હોમવર્ક દાખલા નંબર આઠ નીચેના કોષ્ટકમાં ખાલી સ્થાન પૂર્ણ કરો અહીં વસ્તુ વજન નંગ અને કુલ વજન આપેલું છે તો ઘઉંની ગુણ સો કિલોગ્રામ પણ ત્રણ ત્રણસો કિલોગ્રામ ચોખાની ગુણ પચાસ કિલોગ્રામ છે અને અહીંયા સો કિલોગ્રામ છે તો પચાસ નું એક તો એવા કેટલા તો પચાસ દુ સો એટલે કે બે પાણીની ટાંકી પચાસ કિલોગ્રામની એક નંગ છે તો અહીંયા પચાસ કિલોગ્રામ તિજોરી સિત્તેર કિલોગ્રામ છે અને કુલ વજન સિત્તેર કિલોગ્રામ છે તો બે ખુરશી તો ચાર નંગ છે અને વીસ કિલોગ્રામ છે તો અહીંયા શું કરવાનો ભાગાકાર કરવાનો તો વીસ ભાગ્યા ચાર કુલ વીસ કિલોગ્રામ વજન છે અને ચાર નંગ છે તો વીસ ભાગ્યા ચાર એટલે કે એક ખુરશી નું વજન પાંચ કિલોગ્રામ એવી ચાર ચોમ વીસ ટેબલ વજન નથી આપેલું તો અહીંયા નંગ આપેલા છે ત્રણ અને કુલ વજન ત્રીસ કિલોગ્રામ છે તો ભાગાકાર કરીશું ત્રીસ ભાગ્યા ત્રણ એટલે કે દસ તરી ત્રીસ તો એકનું વજન દસ કિલોગ્રામ તો ત્રણનું વજન ત્રીસ કિલોગ્રામ એવી રીતે નિસરણી દસ કિલોગ્રામ આપેલું છે અને નંગ નથી આપેલા અને કુલ વજન આપેલું છે તો કેટલા દસ કેટલા દુ વીસ દસ દુ વીસ દસ દુ વીસ કિલોગ્રામ કુલ વજન તો બે નંગ હોય થાળી બસો ગ્રામ અને પાંચ નંગ આપેલા છે તો બસો ગુણ્યા પાંચ એટલે કુલ વજન થાય તો પાંચ દુ દસ એટલે કે હજાર કિલોગ્રામ અને વાટકા દસ નંગ આપેલા છે અને કુલ વજન એક કિલોગ્રામ છે તો અહીંયા શું આવે અહીં એક હજાર ગ્રામ થશે બરોબર એટલે કે એક કિલોગ્રામ એવું પણ લખી શકાય વાટકા તો અહીંયા વાટકા વજન આપેલું નથી નંગ દસ આપેલા છે અને એક કિલોગ્રામ છે તો અહીંયા શું થશે સો ગ્રામ નો એક એવા દસ નંગ એટલે દસ સો ગુણ્યા દસ એટલે કે એક કિલો ગ્રામ તો બાળ મિત્રો હવે એક દાખલો આપણે આઠમાનો ગણ્યો અને આ બ છે એ તમને હવે આવડશે લે તમારા માટે હોમવર્ક દાખલા નંબર નવ નીચે આપેલા વજનના ટુકડા પરથી માંગ્યા મુજબનું વજન કરો બરાબર તો અહીંયા આપણે લાકડીઓ મૂકવાની છે આપણી પાસે ત્રણ જ છે વજનના ટુકડા પાંચ કિલોગ્રામનો એક છ કિલોગ્રામનો એક અને બે કિલોગ્રામનો એક બરાબર તો અહીંયા જુઓ એક કિલોગ્રામની લાકડી માટે શું કર્યું છે તો અહીંયા છ કિલોગ્રામનું એક વજન મૂક્યું અહીંયા પાંચ કિલોગ્રામનું એક વજન મૂક્યું તો એક કિલોગ્રામ લાકડી ભરી એટલે કે એક કિલોગ્રામ લાકડી થઈ ગઈ એવી રીતે અહીં ચાર કિલોગ્રામ લાકડી ભરવાની છે તો આપણે અહીંયા શું કરવાનું તો છ કિલોગ્રામ નો વજનનો પથ્થર મૂકવાનો અહીંયા બે કિલોગ્રામ વજનનો પથ્થર મૂકીશું તો હવે બચ્યું કેટલું અહીંયા સરભર કરવા માટે તો ચાર કિલોગ્રામ શું મૂકીશું આપણે અહીંયા લાકડી ભરીશું એટલે સરખું વજન થઈ જશે એવી રીતે ત્રણ કિલોગ્રામ લાકડી તો ત્રણ કિલોગ્રામ લાકડી માટે આપણે અહીં પાંચ કિલોગ્રામનો પથ્થર મૂકીશું અહીં આપણે બે કિલોગ્રામ વજનનો પથ્થર મૂકીશું અને હવે બચ્યા ત્રણ કિલોગ્રામ તો ત્રણ કિલોગ્રામ લાકડી મૂકીશું તો બાળકો અહીંયા ત્રીજો અને ચોથો દાખલો એ તમારા માટે હોમવર્ક રહેશે નવ કિલોગ્રામ લાકડી માટે હવે શું કરવાનું વિચારવાનું બરોબર ઓકે હવે આગળ દાખલા નંબર દસ નીચે આપેલી પોસ્ટ ઓફિસની પોસ્ટલ દરની વિગત પરથી પ્રશ્નોના જવાબ લખો અહીં આપણને માહિતી આપેલી છે કે એક પોસ્ટકાર્ડની કિંમત પચાસ પૈસા છાપેલું પોસ્ટકાર્ડ છ રૂપિયા આંતરદેશીય ટપાલ બે રૂપિયા પચાસ પૈસા એટલે કે અઢી રૂપિયા જ્યારે ટપાલનું વજન વીસ ગ્રામ કે તેનાથી ઓછું હોય

તો એનું છાપેલા પોસ્ટકાર્ડના છ રૂપિયા અને બે આંતરદેશીય ટપાલ તો આંતરદેશીય ટપાલ બે રૂપિયા પચાસ પૈસાની એક એવી કેટલી છે બે તો બે રૂપિયા પચાસ પૈસા વત્તા બે રૂપિયા પચાસ પૈસા એટલે કે પાંચ રૂપિયા તો છ પાંચ અગિયાર રૂપિયા બીજો દાખલો જોઈએ પચાસ ગ્રામની ટપાલ મોકલવા કેટલી કિંમત ચૂકવવી પડે તો પચાસ ગ્રામની ટપાલ મોકલવા આપણે અહીંયા કીધેલું છે કે વીસ ગ્રામ કે તેનાથી ઓછું હોય તો પાંચ રૂપિયા પેલા એક વખત પાંચ રૂપિયા પચાસ ગ્રામ માટે પાંચ રૂપિયા પછી વીસ બીજા વીસ એટલે કે ચાલીસ તો એના ઉપર બે રૂપિયા અને હવે વધશે દસ તો એના પણ બે રૂપિયા એટલે કે પાંચ બે સાત સાત ને બે નવ રૂપિયા ચૂકવવી પડે આગળ બસો ગ્રામનું પાર્સલ મોકલવા કેટલી કિંમત ચૂકવવી પડે બસો ગ્રામનું પાર્સલ તો પાર્સલનું વજન શું છે કે પચાસ ગ્રામ કે તેનાથી ઓછું હોય તો પાંચ રૂપિયા બરોબર તો અહીં આપણે પહેલા તો પાંચ રૂપિયા તો લઈ જ લેવાના પચાસ ગ્રામમાં પણ બસો ગ્રામ છે બરોબર તો પાંચ રૂપિયા પછી બીજા એ પચાસ ગ્રામ થઈ ગયા બીજા પાંચ રૂપિયા બરોબર તો વધારાના પચાસ ગ્રામ માટે ત્રણ રૂપિયા તો બીજા પચાસ માટે ત્રણ એના પછી એટલે સો થશે બીજા ત્રણ ઉમેરીશું એટલે દોઢસો થશે અને પછી ત્રણ ઉમેરીશું તો બસો ગ્રામ થશે એટલે કે પાંચ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ એટલે પાંચના ત્રણ આઠ આઠ ને ત્રણ અગિયાર અગિયાર ને ત્રણ ચૌદ રૂપિયા ચૂકવવા પડે નીચે દર્શાવ્યા મુજબનું વજન ધરાવતું પાર્સલ મુકવવા કેટલી કિંમત ચૂકવવી પડે તો જુઓ બાળકો અહીંયા આપણને આપેલું છે કે બસો અને બસો પચાસ ની વચ્ચે એરો બતાવે છે એટલે કે ઉપર એરો બતાવે છે તો કેટલા ચૂકવવા પડે તો પાર્સલ છે તો પાર્સલનું વજન છે કે પચાસ ગ્રામ કે તેનાથી ઓછું હોય તો પાંચ રૂપિયા પણ અહીંયા બસો ચાલીસ થાય છે બરોબર તો પેલા તો પાંચ રૂપિયા પછી દરેક વધારાના ચાર્જ માટે તો પચાસ બસો ચાલીસ થાય છે એટલે ત્રણ એટલે સો થશે પછી ત્રણ એટલે દોઢસો થશે પછી ત્રણ એટલે કે બસો થશે અને પછી બીજા ત્રણ એટલે કે બસો ચાલીસ થશે એટલે પાંચને ત્રણ આઠ આઠ ને ત્રણ અગિયાર અગિયાર ને ત્રણ ચૌદ ચૌદને ત્રણ સત્તર રૂપિયા થશે તો બસો ચાલીસ ગ્રામ વજન ધરાવતું પાર્સલ મોકલવા માટે સત્તર રૂપિયા થાય દાખલા નંબર અગિયાર સરવાળા કિલોગ્રામ અને છવ્વીસ કિલોગ્રામ તો અને એટલે સરવાળો ચૌદ કિલોગ્રામ અને છવ્વીસ કિલોગ્રામ એટલે કે કોઈ પણ બે વચ્ચે અને શબ્દ આવે તો શું કરવાનો સરવાળો તો આપણે અહીંયા લખવાનું કે ચૌદ કિલોગ્રામ વધતા છવ્વીસ કિલોગ્રામ તો છ ચાર દસ ની સૂન વધી એક બે ને એક ત્રણ ને એક ચાર ચાલીસ કિલોગ્રામ એવી રીતે બીજો દાખલો જોઈએ સાડત્રીસ કિલોગ્રામ અને એટલે સરવાળો વત્તા પિસ્તાલીસ કિલોગ્રામ તો સાત ને પાંચ બાર નો બગડો વધ્યા એક ત્રણ ને એક ચાર ચાર ને ચાર આઠ બ્યાસી કિલોગ્રામ તો બાળ મિત્રો હવે આ બધા દાખલા તમારા માટે હું વર કારણ કે તમને આવડશે સરવાળા કરવાના છે દાખલા નંબર બાર નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો જુઓ અહીં પંચ્યાસી કિલોગ્રામ એકસો પચાસ ગ્રામ બસો પચાસ હવે આપણે અહીંયા કિલોગ્રામ અને ગ્રામ બંને છે તો આપણે બે ભાગમાં આવી રીતે બતાવવાનું કિલોગ્રામ અને ગ્રામ કિલોગ્રામના કિલોગ્રામમાં લખવાના અને ગ્રામના ગ્રામમાં લખવાનું કરવાનો સરવાળો તો પંચ્યાસી કિલોગ્રામ અને એકસો પચાસ ગ્રામ આ ઘઉં છે બરાબર અને એમાં શૂન્ય કિલોગ્રામ ને પાંચ દસ ની સૂન બદ્દી એક બે ને એક ત્રણ ને એક ચાર પાંચ ને પાંચ દસ ની સૂન બધી એક આઠ ને એક નવ નવ ને ત્રણ બાર એટલે કે એકસો વીસ કિલોગ્રામ અને ચારસો એમાં એક છે એકત્રીસ કિલોગ્રામ માંથી ઓગણીસ કિલોગ્રામ તો આપણે આગળ જોયું સરવાળામાં શું હતું અને એટલે સરવાળો જ્યારે અહીંયા શું છે માંથી એટલે કે બાદ બાકી તો એકત્રીસ કિલોગ્રામ માઈનસ એટલે કે બાદ બાકી ઓગણીસ કિલોગ્રામ આટલું યાદ રાખવાનું બાળકો અને હોય તો સરવાળું કરવાનું અને માથી હોય તો બાદ બાકી કરવાની હવે એકમાંથી નવ બાદ થાય નહીં એટલે શું લેવાનું દસકો તો એકની જગ્યાએ દસકો લીધો એટલે અગિયાર થઈ ગયા તો અગિયારમાંથી નવ જાય તો બે અને અહીંયા દસકો લીધો આગળની સંખ્યામાંથી દશકમાંથી એટલે અહીંયા થઈ ગયા બે તો બે માંથી એક જાય તો એક એટલે કે બાર કિલોગ્રામ બીજો દાખલો બોતેર કિલોગ્રામમાંથી હવે બે માંથી ચાર બાર ન થાય એટલે દસકો લઈએ તો બાર થઈ જાય અને અહીંયા આગળની સ્થાનમાંથી માંથી દસકો લીધો એટલે અહીંયા એક ઘટી જાય એટલે છ થાય તો બારમાંથી માંથી ચાર જાય તો આઠ અને છ માંથી ચાર જાય તો મુજબ જવાબ લખો જેમ આગળ આપણે સરવાળામાં કિલોગ્રામ અને ગ્રામનો સરવાળો કર્યો એવી રીતે અહીંયા બાદ બાકી છે છપ્પન કિલોગ્રામ બસો સુડતાલીસ ગ્રામ વટાણામાંથી અઢાર કિલોગ્રામ એકસો ચોર્યાસી ગ્રામ વટાણા બાદ કરો તો અહીંયા પણ આપણે કિલોગ્રામનું કિલોગ્રામમાં છપ્પન બસો સુડતાલીસ ગ્રામ એમાંથી અઢાર કિલોગ્રામ અને એકસો ચોર્યાસી ગ્રામ બાદ કરીશું સાતમાંથી ચાર જાય તો ત્રણ તો ચાર માંથી આઠ બાદ ન થાય એટલે દસ કો લઈએ તો ચૌદ અને અહીંયા થઈ ગયા એક ચૌદ માંથી આઠ જાય તો છ એકમાંથી એક જાય તો શૂન્ય હવે છ માંથી આઠ બાદ ન થાય તો દસ કોઈ છે અને અહીંયા થઈ ગયા આઠ જાય તો આઠ અને ચાર માંથી એક જાય તો ત્રણ આડત્રીસ કિલોગ્રામ અને ત્રેસઠ ગ્રામ બીજા બે દાખલા તમારા માટે હોમવર્ક રહેશે બાળ મિત્રો અહીં આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે હોમવર્ક કરવાનું અને આ પછીના વિડીયોમાં આપણે મળીશું અને એની પીડીએફ પછી તમને પછીથી મોકલવામાં આવશે